આપણે યુથ વિદ્યાકુલ ચેનલને તમે મળવા જઈ રહ્યા છો અને ગુજરાતના ખૂણે ખૂણેથી જોડાયેલા સ્ટુડન્ટ્સને હું મળવા આવી રહ્યો છું બરોબર તો આપણી આજ નવી કે સાંજ આમ કહીએ ને તો આપણા જીવનની એક નવી શરૂઆત સાથે આપણે જ્યારે મળી રહ્યા છીએ ત્યારે જોઈએ તો ફરીથી આપણે શું કરવાનું છે તો કે ધોરણ અગિયારના જે પણ આપણે અભ્યાસ કાલે કરી રહ્યા હતા ત્યાંથી આગળ જવાનું છે આપણે પહેલાં ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા હતા જેનું નામ પણ આપણે જોઈ રહ્યા હતા તો પહેલાં તો જે વિદ્યાર્થી મિત્રો કાલે જોડાયેલા હતા જે ફરીથી જોડાયેલા હશે એમને ખબર હશે ઓકે હિમાંશુ કહે છે આઈ ગુડ ઇવનિંગ સર કહે છે ઓકે થેન્ક યુ ગુડ ઇવનિંગ ટુ એવરી ઓકે પણ આજે છે ને હજી હાજરી બહુ મને કંઈ ખાસ લાગતી નથી અને બીજું તો આવેલા લોકો હાજરી પુરાવી નથી હા પહેલી વાત તો એ છે કે આવી જાય છે હાજરી પુરાવતા નથી લગભગ એમ કહી શકાય કે વીસથી બાવીસ લોકો આવી ગયા છે પણ એને હાજરી પુરાવી નથી ઓકે હવે તો પચીસેક થઈ ગયા પણ હજી એ લોકોએ હાજરી પુરાવી હાજરી પુરાવા માટે એક સિમ્પલ કામ કરવાનું છે થંભ આપવાનો છે કોને તો યુથ અને વિદ્યાકુલને બરાબર એને એક થંભ આપવાનો છે કારણ કે જો સરસ સરસ પાંચથી છ લોકોએ અત્યારે અચાનક જ હાજરી પુરાવી ઓકે ખૂબ સરસ તો આપણે યુથ વિદ્યાકુલનો આભાર દર વખતેની જેમ શરૂઆતમાં બે મિનિટ યુથ વિદ્યાકુલનો આભાર માનીએ છીએ તમારા નવા નવા મિત્રો કાલે ઘણા બધાએ પ્રોમિસ કર્યું હતું કે અમે સ્કૂલ અને ક્લાસમાં વાત કરીશું બરાબર કે આવું એક રિવિઝન કોર્સ સાંજે ચાલે છે ઓકે કેટલાએ વાત કરી છે મને આન્સર આપો કેટલાએ વાત કરી છે કે જે ઘરે જાય અથવા ક્લાસે ગયા હશે અને વાત કરી હોય એવું કોઈ છે આજે તો ઘણા બધા નવા નામ પણ આવે છે સરવૈયા ચિંતન જોશી પ્રિયાંશી ઓકે કિરીટ સોલંકી આ બધા લોકો નવા નવા નામ આપ સાથે બરાબર તો કેટલા વિદ્યાર્થી મિત્રોએ આ જે યુથ અને વિદ્યાકુલે તમને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે એની વાત કરેલી છે ઓકે મંડે ટ્યુસડે એન્ડ ટાઈમ ટેબલ આપો મંડે ટ્યુઝડે એન્ડ વેનસડે એકાઉન્ટનો લેક્ચર હોય છે વિવેક ચાવડાનો પ્રશ્ન છે બરાબર ઓકે શું સર હિમાંશુ પ્રશ્ન પૂછે છે કે શું તો મેં જે કાલે વાત કરી હતી કે આપણે આપણા મિત્રોને અથવા આપણી સાથે જે જોડાયેલા લોકો છે આપણા જે કંઈ પણ વિદ્યાર્થીઓ છે એને જઈને વાત કરવાની હોય છે કે નવ માં નો લેક્ચર આવે છે દસમાનો લેક્ચર લાઈવ આવે છે તમે ઘરે સાંજે રિવિઝન કરી શકો એટલા માટે અગિયાર બારના લેક્ચર પણ સાંજે આવે છે ઓકે હા માનસી રાઠોડે કહ્યું કે હા સર મેં વાત કરેલી છે ખૂબ જ સરસ થેન્ક યુ અને સાથે આપણે ચેપ્ટર આઈડી ગેમરનું એવું પૂછેલું છે ચેપ્ટર તો ચેપ્ટર આપણે પહેલું ચેપ્ટર જોઈ રહ્યા છીએ બરાબર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે સર કઈ રીતે હા કઈ રીતી સર હિમાંશુએ પણ કહ્યું છે કે કઈ રીતે ઓકે તો એ લોકોને અત્યારે ફરજ ફટાફટ એક એક લિંક શું કરશો શેર કરી દેશો જેની જેની પાસે તમારા કોન્ટેક નંબર હોય અથવા મને ખબર છે તમે સ્માર્ટ ઇન્ડિયાના સ્માર્ટ બાળકો છો એટલે શું કર્યું હશે તો કે સ્કૂલનું ક્લાસીસનું એક સરસ મજાનું તમે તમારા મિત્રોનું એક ગ્રુપ બનાવ્યું હશે બરાબર આ ગ્રુપમાં નીચે એક લિંક આપેલી છે લિંક મોકલી દેજો ઓકે હિમાંશુએ કહ્યું છે હા કઈ રીતે ઓકે ઓકે ખૂબ સરસ તો હવે આપણે ચેપ્ટર તરફ જઈએ તો કાલનો પાછું પિક્ચર બરાબર હા આ પિક્ચર આવે ને એટલે કંઈક નવું વિચારવાની ઈચ્છા થઈ જાય મને પણ ને તમને પણ ઓકે હા માનસી રાઠોડ કહે છે ઓકે ખૂબ સરસ હિમાંશુએ કહ્યું મેં વાત કરેલી છે વિવેક ચાવડા ઓકે પણ મેં તમને જેમ કહ્યું એમ કે અત્યારે શું કરવાનું છે તો એક સરસ મજાનું જે તમારું ગ્રુપનું જે બનાવેલું હોય એ ગ્રુપમાં તમારે શું કરી દેવાનું છે તો કે ગ્રુપમાં આ લિંક છે વિડીયોની એ શેર કરી દેવાની છે જેથી કરીને તમારી સાથે ભણતા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે આજે ક્યાં ચેપ્ટર ભણાવશો ઓકે આજનું ચેપ્ટરનું નામ ખુલી જ રહ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે મારી સાથે જોડાયેલા છે એમને ખબર પણ હશે બરાબર કે ચેપ્ટરનું નામ શું છે જો અહીંયા આવી ગયું ધોરણ અગિયાર કોમર્સ બરાબર ચેપ્ટરનું નામ નીચેથી હાઇલાઇટ થઈ રહ્યું છે કયું ચેપ્ટર આવ્યું હતું કે ચેપ્ટર એક માહિતીનું એકત્રિકીકરણ બરાબર આપણે કાલે આગળ દ્વારા પ્રશ્નાવલીની રીત હા હર્ષિતા સોનીએ કહ્યું કે લિંક મોકલી દીધી માનસિંહ રાઠોડે કહ્યું ઓકે આજે કયા ચેપ્ટર ભણાવશો ઓકે સાકર સર્વૈયા ચિંતન ખૂબ સરસ બરાબર ઓકે સર વિદ્યાકુલ એપમાં ક્યારે આવો છો વિદ્યાકુલ એપ તમારા માટે સોમવારથી જબરજસ્ત લોન્ચિંગ સાથે એમ કહી શકાય બરાબર અને ફૂલ પ્રૂફ ટાઈમ ટેબલ સાથે એક પણ કલાક બગાડ્યા વગર એમ કે તમારો કોર્સ સંપૂર્ણ પૂરો કરી શકાય એવી તૈયારી સાથે સોમવારથી આવી રહ્યું છે તો બાળકો વિદ્યાકુલ એપ પર જોડાવાનું ભૂલશો નહીં બરાબર સાથે યુથ વિદ્યાકુલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે આગળ વાત કરીએ તો અહીંયા તો મારું નામ આવી ગયું એક બધાને ખબર જ છે એ કહીને જોવાની જરૂર નથી બરાબર કારણ કે હવે નામ મેં ક્યાં કાંઈ રાખ્યું જ છે બરાબર ને હા નામમાં કાંઈ નથી રાખ્યું બસ આપણા કામને લોકો વળખાણવા જોઈએ બરાબર છે હું અહીંયા હાજર હોય કે ન હોય યુથ વિદ્યાકુલ નામ પડે ને એટલે યાદ આવવું જોઈએ કે રાતે નવ વાગે પણ અમે ભણેલા હતા ને રાતે દસ વાગે પણ ભણેલા હતા ઓકે હા આઈએમપી આપજો એવું કે છે વિરાજ માંડણકા આઈએમપી ભાઈ કોને જરૂર પડે એક તો છે ને મને આ લોકો જે વિદ્યાર્થીઓ આઈએમપી માંગે ને એની સાથે તો મને એટલી બધી એમ કહેવાય ને કે ખરાબ વસ્તુ લાગે ને કે આઈએમપી કોઈને જરૂર જ નથી શિક્ષકો આઈએમપી આપે શું કામ એમ આપણે એટલું ભણાવીને કહીએ ને કે બુક આખી તૈયાર કરીને તમે રાખી હોય અથવા આખું રિવિઝન તૈયાર કરી રાખ્યું હોય શિક્ષકને જેમ કહેવાનું તમને કયો પ્રશ્ન આવડે પૂછી લ્યો મને હાલો તમને જે આવડતું હોય નિમન પૂછી લો આઈએમપીની મારે ક્યાં જરૂર છે બરાબર હા માનસી રાઠોડ કહે છે થેન્ક યુ સર કાલે બે વાગ્યા લાઈવ લેક્ચર છે દિનેશ સોલંકીનો બે વાગ્યા લાઈવ લેક્ચર કાલે દસમામાં હશે કદાચ બરાબર આપણો નથી હોતો હા અને એ સેશન હોય છે રવિવાર એટલે સેમિનાર સેશનો હોય છે એમાં તમે જોઈન્ટ થઈ શકો ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય તો એને પણ કહી દે બરાબર સેશનમાં શું હોય છે કે તમારા જે મેન્ટલી રીતે જે તમારે તૈયાર થવાનું છે કોમર્સ નવ દસ માટે બધાની કઈ રીતે સારામાં સારી પ્રિપેરેશન કરી શકાય એનું જ્ઞાન અમે રવિવારે આપતા હોઈએ છીએ હા પણ એક કાલે એક્સ્ટ્રા લેક્ચર જરૂર છે પણ એ તમારા માટે નથી એ બારમાવાળા માટે છે બરાબર છે વાળાને છ વાગ્યે એક એક્સ્ટ્રા લેક્ચર છે તો એમાં તમારા કોઈ મિત્રો હોય તો એને જોઈન કરજો સાથે આ લેક્ચર પૂરો થયા પછી પણ એક એક્સ્ટ્રા લેક્ચર છે બધાય પોસ્ટર તો જેણે જોઈને જોયું હશે એને ખબર હશે ઓકે ખૂબ સરસ હા સર હાલો ચાલુ કરો ચાલુ જ કરવા જઈ રહ્યા છીએ તો આપણી સામે પહેલું જ પિક્ચર આવી રહ્યું છે શું આવી રહ્યું છે તો માહિતી પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો અને એમાં આપણે બે રીત જોઈ ગયા હતા કઈ બે રીત જોઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો તો પહેલી રીત જોઈ ગયા હતા ટપાલ દ્વારા પ્રશ્નાવલી બીજી રીત જોઈ ગયા હતા આગણક દ્વારા પ્રશ્નાવલી સર એકાઉન્ટનો લેક્ચર ક્યારે છે એકાઉન્ટનો લેક્ચર સોમ મંગળ મંગળબુદ્ધમાં હોય છે કેટલા વાગે સર હિમાંશુનો પ્રશ્ન છે ટવેલ્થમાં આર્ટ્સ વિશે આર્ટ્સ અત્યારે કોઈ પ્લાનિંગમાં છે બરોબર છે જેના કારણે શું થઈ શકે છે કે આર્ટ્સનો લેક્ચરની બહુ વધારે અત્યારે માહિતી નથી આપી રહ્યા પણ જે માહિતી તમને મળી રહી છે એમાં સોમ મંગળમાં ચારથી પાંચમાં તમને ઇંગ્લિશનો લેક્ચર મળવા જઈ રહ્યો છે બરોબર અને ત્યારબાદ દસ વાગે સોરી પછી દસમાના અને નવમાંના ઇંગ્લિશના અને સાયન્સના લેક્ચર મળવાના છે પાંચથી સાતની અંદર ઇંગ્લિશ અને સાયન્સના લેક્ચર નવમાંના બરોબર અને દસમાના ત્યારબાદ સાત થી 8 એકાઉન્ટનો લેક્ચર મળવાનો છે સોમ મંગળ બુધમાં 11 માં વાળા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ કરી લે 7 થી 8 એકાઉન્ટનો લેક્ચર તો જે સાથે ભણવાનું છે બરોબર છે ત્યારબાદ 12 માં વાળા જો તમારા કોઈ મિત્રો હોય તો એને 8 થી 9 એકાઉન્ટનો લેક્ચર મળવાનો છે 9 થી 10 માં ઇકોનોમિક્સનો લેક્ચર 11 માં વાળા તમને મળવાનો છે 10 થી 11 માં 12 માં વાળાને ઇકોનોમિક્સનો લેક્ચર અને ગુરુ શુક્ર શનિનું જે શેડ્યુલ કહીએ તો ઇંગલિશના લેક્ચર છે દસ દસમામાં અને અગિયારમામાં અગિયારમામાં ઇંગ્લિશના લેક્ચર શુક્ર શનિ આવવાના છે ચારથી પાંચ બરોબર ખાસ નોંધ કરી લે નવ દસમાં મેથ્સના લેક્ચર પણ છે થી સોરી પાંચથી સાતમાં અને તમે સાતથી આઠમાં માં યજ્ઞેશ્વર સાથે આજે પણ જોડાયા જોશો એવો બી એનો લેક્ચર તમને મળવાનો છે સાતથી આઠમાં ગુરુ શુક્ર શનિ અને હું એઝ ઇટ ઇઝ નવ વાગે તમને મળવાનો છું વચ્ચે જે એક કલાક આઠથી નવ વાગ્યામાં બી એનો બારમાનો લેક્ચર આવશે અને દસ વાગે ફરી હું તમને બારમાના લેક્ચર સાથે મળવાનો છું એટલે જે તમારા મિત્રો હશે એને ઓકે સર આખે આખું ટેબલ લગભગ લખાવ્યું છે બરાબર આ સર ટાઈમ ટેબલ લખાવ્યું છે ઓકે ટાઈમ ટેબલ મળી ગયું છે અને ઘણા બધાને ન મળ્યું હોય તો અત્યારે પણ મેં કીધું એટલે મારા વિડીયો પરથી લઈ લેશે ઓકે સર ટાઈમ ટેબલ બી એના સરે કહી દીધું છે ઓકે સર થેન્ક યુ એકાઉન્ટનો લેક્ચર ક્યારે તો એનો પણ ટાઈમ મળી ગયો મંડે ટાઈમ કયો છે મંડે ટાઈમ છે ભાઈ સાત વાગે બી એનો એકાઉન્ટનો લેક્ચર છે બરાબર હવે આપણે આપણી રીતમાં જઈએ તો સૌ પ્રથમ શું આપ્યું છે આગણક દ્વારા આપણે કાલે ટપાલ દ્વારા પૂરી કરી હતી આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત શું હતી બાકી હતી ઓકે ત્યારબાદ જોઈએ તો આગણક દ્વારા શું આપ્યું છે તો કે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ આમાંથી કેટલાને ખબર છે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો યસ યસ ઘણા બધા સર કયા સિલેબસ નીકળ્યો છે જેટલું અમે ભણાવવાના છીએ ની તો કાંઈ નીકળું જ નથી બસ બરોબર એટલું યાદ રાખવાનું કે અમારી સાથે જો ચાર મહિના જોડાઈ ગયા તો તમારો જે કંઈ સિલેબસ છે ને એ બધો જ આવી જવાનો છે તો આપણે એક આદર્શ પ્રશ્નાવલીના કાલે લક્ષણો જોયા હતા કેવું હોય તો કે યોગ્ય શીર્ષક હોય ત્યારબાદ આ રિપીટ ધીસ ટાઈમ ટેબલ ઓકે ત્યારબાદ કે કેવું કેવું હોય છે તો કે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ એટલે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ખબર ખૂબ જ સરસ ખૂબ જ સરસ હિમાંશુ માનસી રાઠોડ વગેરે એમ કહે છે કે સર હા અમને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો ખબર છે બરાબર આ આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ ઓકે તૈયાર કર્યા બાદ એક નવા વ્યક્તિઓ છે પારુલ બેન વાટુકિયા ઓકે દિનેશ સોલંકી ઓકે મીત માનસી ઓકે આ લોકો આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ હવે આપણે ટપાલ દ્વારા મોકલી દઈએ પ્રશ્નાવલીની તપાસ કહે છે પણ જો આગણકો રૂબરૂ આગળ પ્રશ્નોના જવાબ નોંધી માહિતી મેળવે તો એને આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે એટલે કોણ માહિતી મેળવવા જશે તો જે તે આગણક જશે અને ટપાલ તપાસમાં શું કરશે તો કે આગણક દ્વારા માહિતી મેળવશે બરોબર એક નાની એવી શું કહેવાય કે તમને વાત કરવાની હતી કે હજુ સુધી ક્યારે ક્યારે બારમાના લેક્ચરમાં સોની નીચે તો વ્યૂ આવ્યા નથી બરાબર સો નીચેથી વ્યક્તિઓ જોતા હોય એવું લાગ્યું નથી અને અગિયારમાં આપણું દુર્ભાગ્ય છે તમારું પણ અને અમારું પણ કે ત્રીસથી ક્યારેય વૈદ્યા નથી બરાબર અને જો આવું ના આવું રહે ને તો વિદ્યાકુલ ટીમ શું કરશે ખબર છે તમને પંદર દિવસ ચલાવશે પછી એમ જોઈશે કે અહીંયા કોઈને ભણવાનો ઇન્ટરેસ્ટ નથી તો એ શું કરશે આપણી જગ્યાએ કોઈ બીજાને ટાઈમ આપી દેશે એટલે તમે નવરા થઈ જાઓ ને હું નવરો થઈ જાય બરાબર એના કરતાં હું કામ કરવાનું છે શેરિંગ કરો લાઈક કરો અને વિદ્યાકુલ ટીમને દેખાડો નહીં અમે અગિયાર મુ પણ ભણવાના છીએ ને બારમું પણ ભણવાના છીએ તમારે ચાલુ જ રાખવું પડશે બરાબર એટલે તમારા મિત્રોને બને ને એટલું ઝડપથી લાવી દો ને વિદ્યાકુલને બતાવી દો બારમાવાળાને વિદ્યાકુલ ટીમે અને યુથની જે યુથ વિદ્યાકુલ ટેકનિકલ ટીમ છે ને એને એક વખત એવું કીધું હતું કે હવે ટાઈમટેબલ મૂકવાનું નથી બારમા વાળા છેલ્લા બે વ્યક્તિ એકસો પચાસ ઉપર લોકો આવીને દરરોજ રિક્વેસ્ટ નાખે છે અત્યારે પેલા લોકો છે ને ગાંડા જેવા થઈ ગયા કે પેલા બાર કોમર્સ કરવું છે અત્યારે બાકી બધું બંધ કરીને પેલા બાર કોમર્સ નહીં તો એને બંધ કરી દેવાની વાત હતી પણ હવે એ પહેલાં કરવાનું થઈ ગયું કારણ કારણ કે ત્રીસ ત્રીસ જણા હતા એકસો પચાસ પચાસ જણા દરરોજ શું કરે છે મેસેજ કરે સર ટાઈમટેબલ સર ટાઈમ ટેબલ એટલા માટે જો આપણી સાથે આવું નહોતા ને તો એટલા માટે શું કરવાનું છે લાઈક કરાવવાનું છે લિંક શેર કરાવવાની છે બરાબર અને વધુ વધુ લોકો આપણી સાથે જોડાય એવું કામ કરવાનું છે ખૂબ સરસ હા 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 ખૂબ જ સરસ ઘણા બધા એવું કીધું છે કે સર અમારે ભણવાનું છે ઓકે ઓકે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આ રીતમાં સફળતાનો આધાર ફક્ત ને ફક્ત કોના પર રહેલો છે આગણક પર દાખલા તરીકે હું તમને અહીંયા માહિતી આપવા માટે બેઠો છું પણ માહિતી લેનાર મારી પાસે છે એ સાચી રીતે માહિતી ન લઈ જાય તો દાખલા તરીકે મેં તો સમજાવી દીધું કે પ્રાથમિક માહિતી મેળવવાની ભાઈ ત્રણ રીતો છે બરાબર પણ તમે અહીંયા પેપરમાં બે લખીને આવ્યા તો એ મારી ભૂલ કે તમારી ભૂલ યસ તમારી ભૂલ ને તો શું થશે તો આગળક માં પણ આવું થાય કે માહિતી આપનાર તો સાચી માહિતી આપે પણ આગણક જો સાચી માહિતી મેળવે તો એના કારણે શું થશે તો કે ભૂલ ભૂલ થશે થશે અને હા 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 ઓકે એક ખૂબ સરસ જ છે કે ધોરણ અગિયાર બાર નો કોર્સ પૂરો કરવામાં આવશે રિવિઝન સાથે સંપૂર્ણ કરવામાં આવશે આ આ વાત તમારા મિત્રોને ખાસ કહેવાની છે કે આપણે એવું નથી કે એક વખત કોર્સ ચાલુ જ કરી દીધો ચાલુ જ કરી દીધો પૂરો થાય કે ન થાય એવું નથી કરવાનું આપણે ટાઈમ ટેબલ બની ગયું છે દરેક શિક્ષક મિત્રો એનું ટાઈમ ટેબલ આપી દીધું છે બરાબર એટલે પૂરું જ કરવાનું છે એમ બરાબર તો આપણે આની જો એક્ઝામ્પલ જોતા હતા કોઈએ મને એક એક્ઝામ્પલ આપ્યું નહીં હા સરસ 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 એક એક્ઝામ્પલ આપ્યું છે ઓકે ખૂબ સરસ એક વિદ્યાકુલમાંથી એક એક્ઝામ્પલ આવ્યું છે શું એક્ઝામ્પલ હોઈ શકે તો કે ભારતમાં થતી વસ્તી ગણતરી એ એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હોઈ શકે છે કે ભારતમાં જે વસ્તી ગણતરી થાય છે ને એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ હશે જે આગણક દ્વારા શું કરવામાં આવે છે પ્રશ્નાવલી ભારતમાં થતી વસ્તી ગણતરી આ એનું એક સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આગળ દ્વારા કારણ કે પ્રશ્નો કોણ તૈયાર કરીને મોકલશે તો કે ભારત સરકાર અને આપણે એમાંથી શું કરીએ છીએ એમાંથી માહિતી મેળવીએ છીએ બીજું આજે તમને કંઈક નવું શીખવાડવાનું છે નવી રીતે કઈ રીતે અભ્યાસ કરાય ને એ પણ મારા લેક્ચરમાં આવવાનું છે એટલે છેલ્લે સુધી એક વખત જોડાયેલા રહેજો તમને એક નવો અભ્યાસની રીત બતાવવાની છે બરાબર અને હજુ જે લોકો જોડાયેલા ન હોય ને એને જોડી દેજો કારણ કે ટ્યુશન અને સ્કૂલ કરતાં સારું ભણાવો છો ઓકે ખૂબ સરસ એટલે અમારી સાથે જો જોડાયેલા રહેજો આજે એક નવી રીત તમે ભણવાની શીખવાના છો અને ખરેખર તમને પણ એવું લાગશે કે આવી રીતે પણ શું ભણી શકાય ચોક્કસ એવું ક્યાંક આપણે બાલમંદિર જેવું નથી કરવાનું પણ ક્યાંક નવું કરવાનું છે એમ તો હવે આપણે આગળ જોઈએ તો શું આપ્યું છે તો એના વિશે વાત કરીએ તો કે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીતના શું આપ્યા છે લાભ આપ્યા છે પહેલું યોગ્ય આગણકોની જો પસંદગી કરવામાં આવે તો ઉત્તરદાતા પાસેથી પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય કેવી માહિતી મળે છે પૂરી પણ મળશે સાચી પણ મળશે અને વધારે યોગ્ય પણ માહિતી મળશે બરોબર પૂરી માહિતી મળશે સાચી મળશે અને વધારે યોગ્ય માહિતી મળશે ક્યારે આગણકો સારા હોય દાખલા તરીકે મને વસ્તી ગણતરી કરવા મોકલી દે તો હું ત્યાં વસ્તી ગણતરી કરું કે અગિયાર હું ભણાવું બરાબર મને વસ્તી ગણતરી કરતાં આવડતું નથી પણ જે ભારત સરકાર જેને પસંદ કરશે જો સારો વસ્તી ગણતરી કરતો હશે તો એ સારામાં સારી રીતે ભણાવી શકે છે બરાબર સોરી વસ્તી ગણતરી કરી શકે છે ત્યારબાદ બીજું જોઈએ તો ઉત્તરદાતા અશિક્ષિત હોય સહકારની ભાવના ધરાવતો ન હોય તો પણ એની પાસેથી માહિતી મેળવી શકાય દાખલા તરીકે છે અંગૂઠા છાપ જેને આપણે આપણે કહીએ બરાબર બહુ સરસ ગુજરાતીમાં નામ આપ્યું છે એ વ્યક્તિ પાસેથી જો પણ આપણે માહિતી મેળવવાની હોય ઓકે હા 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 ચેપ્ટર કયું છે ઓકે ચેપ્ટર પહેલું જ આપણું ચાલી રહ્યું છે ભાઈ બરાબર તો જે ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવાની હોય એ ભણેલો નથી છતાં પણ આપણે એનામાંથી શું કરી શકીએ છીએ માહિતી મેળવી શકીએ કારણ કે આપણે એને યોગ્ય શું આપશું એક ખુલાસો આપશું કે અમે આ માહિતીનો અહીંયા ઉપયોગ કરશું કાલે આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ જોયું હતું ખબર છે ને કયું કોઈને યાદ છે કે હું યાદ કરાવવું પડશે યસ એક જણાને યાદ છે કોઈ બીજું એક સરસ મજાનું આપણે જે એક્ઝામ્પલ જોયું હતું એ એક વ્યક્તિએ કીધું કે હા સર મને યાદ છે માં અમૃતમ કાર્ડ વાત્સલ્ય કાર્ડવાળું જે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કોઈ તમને આવીને ડાયરેક્ટ પૂછશે કે તમને કંઈ બીમારી છે તો તમે જવાબ આપી દેશો નો આપીએ ને આપણે ગુજરાતીઓ સીધા ક્યાં છે આપણને સીધો રસ્તો તો પસંદ જ નથી પણ તમે એને પૂછશો સામે ભાઈ તારે શું કામ છે એ સામેથી ખુલાસો આપશે કે ભાઈ હું ભારત સરકારનો પ્રતિનિધિ છું તમારું વાત્સલ્ય કાર્ડ બનાવી આપવાનો છું તમે ફ્રીમાં દસ લાખ સુધીની મેડિકલ ટ્રીટમેન્ટ લઈ શકો છો તો આપણે શું કહીશું નહીં હોય એ રોગે લખાઈ દઈશું બરાબર એટલે શું કહી શકાય કે યોગ્ય ખુલાસો આપશે ને તો આપણે માહિતી આપશું બરાબર યોગ્ય ખુલાસો આપશે તો આપણે શું કરીશું માહિતી આપશું બીજું પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો કે પ્રશ્નોની અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એટલે પ્રશ્નાવલી ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલલી આપણામાંથી ઘણા બધાને ખબર છે સર શું કરે છે સ્કૂલેથી તમને કોઈ પણ ફોર્મ આપે ને એટલે મને મારો અનુભવ કહું ને તો મારા અનુભવ મુજબ હું જો પચાસ જણાને ફોર્મ આપું ને તો પાંચ એવા હોય છે ને આવીને સર આલ્યો આ ફોર્મ ભરાઈ ગયો દસ એવા હોય છે બે દિવસ પછી આવશે સર ફોર્મ ભરાઈ ગયો બાકીના પચીસ એવા હોય છે જે શું કરશે એક બે દિવસ વખત કહીશું એટલે આવીને આપી જશે પણ છેલ્લે પાંચ તો મને એવા મળે જ એને મારે દરરોજ કાનમાં કેવું પડે કે ભાઈ તારું ફોર્મ નથી આવ્યું ભાઈ તારું ફોર્મ નથી આવ્યું આ શું થયો પ્રશ્નાવલી ગેરવલ્લે થઈ ગઈ કારણ કે એને પોતાને જ ખબર નહોતી કે આ પ્રશ્નાવલી પરત કરવા નથી આ ફોર્મ પરત કરવાનો હતો બરાબર અને એ ગેરવલ્લે થઈ ગઈ બરાબર છે તો આ ગેરવલ્લે થઈ ગઈ ને એ પ્રશ્ન આમાં નહીં રહ્યા કારણ કે હું જાતે જાઉં છું એની પાસે બેસાડીને એની પાસે મેં ફોર્મ ભરાવ્યું હોય બરાબર અથવા એ બોલતો ગયો હોય હું ફોર્મ ભરતો ગયો હોય ઓકે તો પ્રશ્નાવલી ક્યાંય ગેરવલ્લે થતી નથી બધી જ પ્રશ્નાવલી શું આવે પરત આવે છે અને છેલ્લો લાભ જોઈએ તો આ રીત દ્વારા વધારે વિશ્વસનીય માહિતી મળે કારણ કે જાતે તપાસ કરવા જાય છે ને આગળ એટલે કેવી માહિતી મળશે વધારે વિશ્વસનીય માહિતી મળે છે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગેરલાભમાં તો ગેરલાભમાં સૌથી પહેલો ગેરલાભ કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગળકો મળવાનું કાર્ય મુશ્કેલ છે આવું કઈ રીતે હોઈ શકે તો આપણને ખબર છે ઘણી વખત શું થશે કે પૂરતા પ્રમાણમાં આગણકો મળતા નથી ઓકે એકાદ બે પ્રશ્ન આપણે લઈ લઈએ કેટલાક વખત પૂરતા પ્રમાણમાં આગણકો મળતા નથી એનું કાર્ય કઈ રીતે હોઈ શકે તો આપણને ખબર છે વસ્તી ગણતરીમાં ઘટે ઘટે એટલે શું કરે પહેલાં શું કરે પ્રાઇમરી શાળાના જેટલા શિક્ષકોને એને વસ્તી ગણતરીમાં ભારત સરકાર મૂકી દે બરાબર પછી એમઆઈ ઘટે તો માધ્યમિકમાંથી ઉપાડે આઈ ઘટે તો દસમાં બારમામાં જે ભણાવતા ને એ શિક્ષકોને લઈ જાય વિદ્યાર્થીઓને જ ભણાવો પહેલાં વસ્તી ગણતરી કરો બરાબર એટલે શું થશે કે નિષ્ણાતા આગણકો ક્યારેક મળવાનું કામ કેવું થઈ જાય છે મુશ્કેલ થઈ જાય છે ઓકે એક સરસ મજાનો છે સર તમે ત્રીસ ટકા અભ્યાસક્રમ નીકળી ગયો છે ને આ ત્રીસ ટકા અભ્યાસક્રમ સિવાયનો જે અભ્યાસક્રમ આપણા કોર્સમાં રહી ગયો છે ને એનો જ આપણે રિવિઝન અને એનો જ આપણે કોર્સ ચલાવવાના છીએ ઓકે ખૂબ સરસ આગળ આપણે વાત કરીએ તો બીજું તો કે વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવવા માટે આપણે આગણકો કેવા રોકવા પડશે ખૂબ વધારે અને એને કુલ મહેનતાણું પણ વધારે ચૂકવવું પડશે તો આપણો કુલ ખર્ચ પણ કેવો થઈ જશે વધી જશે એક્ઝામ્પલ તરીકે દાખલા તરીકે મારે ગુજરાતના ગામે ગામની માહિતી જોતી છે તો મારે ગામે ગામ આગણકો રોકવા પડશે એનો ખર્ચો કેવો થઈ જાય વધી જાય હવે ક્યારેક બની શકે કે આવી માહિતી મારા માટે એટલી બધી ઉપયોગી પણ ન હોય બરાબર છે તો પણ વધી જશે ઓકે પેજ પેજ નંબર નંબર છે બરાબર એટલે ઉપર કોકે બધા આપી દીધો છે ઓકે તપાસ માટે જો યોગ્ય તાલીમ પામેલા આગણકો ન હોય તો એને તાલીમ આપવાનું કામ મુશ્કેલ છે દાખલા તરીકે હું તમને અહીંયા ભણાવું છું મને સ્ટેટિસ્ટિક ભણાવતા જ ન આવડતું હોય તો હું તમારી સામે આવીને ઉભો રહી ગયો તો હવે અહીંયાથી મને બધા યુથ વાળા કે વિદ્યાકુલ વાળા કે સર ભણાવો આમ ભણાવાય પણ હું તમને ભણાવી શકું ખરો ન ભણાવી શકું તો એને તાલીમ આપવી મુશ્કેલ છે બરાબર આવું જ આપણે થાય એને તાલીમ આપ્યાનું કામ મુશ્કેલ છે અને તાલીમ આપ્યા બાદ પણ એ કુશળતાપૂર્વક અને પ્રામાણિકપૂર્વક કામ કરી શકે એવું પણ કહી શકાય નહીં બરોબર કદાચ મને ભણાવવાની તાલીમ પણ આપી અહીંયા લોકોએ બહુ ટ્રેન કર્યો બહુ ટ્રેન કર્યો પણ ક્લાસ તો મારો ને તો મારે કેમ ભણાવવું એ હું કઈ રીતે કહી શકું ઓકે એ હું નક્કી કરી શકું એટલે શું થશે કે કુશળતાપૂર્વક અને પ્રામાણિકપૂર્વક પૂર્વક કામ થાય છે એવું આપણે નક્કી કરી શકતા નથી એક જ મિનિટ મારે અહીંયા સર્વર આઉટ આવ્યું છે છે ઓકે ઓકે તમારા પ્રશ્નોને લઈ નથી શકાણા એની પાછળનું કારણ ઓકે ડન નેક્સ્ટ આગળ આપણે વાત કરીએ તો આ રીતમાં વિશાળ કાર્યક્ષેત્રમાંથી માહિતી મેળવવા માટે ખર્ચ વધુ થાય છે અને સમય પણ કેવો લાગે છે વધારે લાગે છે ખર્ચ તો વધારે થાય જ છે સાથે સાથે સમય પણ કેવો લાગે છે વધારે લાગે છે સર તમે જાઓ છો ઓકે દરરોજ નવ વાગે સ્ટેટ સર મને ઓકે તમારો અવાજ કપાઈ જાય છે કપ અવાજ કપાઈ જવાનું કારણ ત્યાં નેટવર્ક ઇશ્યુ હોઈ શકે બરાબર અહીંયાથી આપણે અમારે લગભગ અવાજ કપાણો નથી બાકી ત્યાં નેટવર્ક ઇસ્યુ હશે થોડાક એવા નેટવર્કમાં આવી જાવ એટલે અવાજ કપાવવાનો જે પ્રશ્ન છે એ દૂર થઈ જશે બરાબર અને કદાચ એવું બની શકે કે યુટ્યુબથી કદાચ પ્રોબ્લેમ હોય પણ અહીંયા અમને લાગતું નથી કારણ કે અહીંયા અમે બધું ચેક કરાવી લીધું તમારી કોમેન્ટ આવે ને એટલે અહીંયા યુથ વિદ્યાકુલની ટીમ જે છે ને એ અમારી બેક હેન્ડ સાઇડમાં બેઠી બેઠી દર વખતે એ જ કામ કરતી હોય લાઈવ લેક્ચરમાં ક્યાંય તમને અટકવા નથી બરાબર તો એક વખત એના માટે ક્લેપિંગ થઈ જાય કે અમારા એક લાઈવ લેક્ચર પાછળ એ લોકો બે કલાક કામ કરે સવારના સાત વાગ્યાથી આ ટેકનિકલ ટીમ કામ કરતી હોય ત્યારે ચારથી અગિયાર વાગ્યા સુધી અમે લાઈવ લેક્ચર લઈ શકીએ બરાબર ખૂબ સરસ ત્યારબાદ આગળ આપણે વધીએ તો તો છેલ્લી મર્યાદા શું છે તો કે ક્યારેક આગળ કોઈએ ઉત્તરદાતા સાથે સમય મુજબ શું કરવું પડે અનુકૂલન સાધવું પડે જેથી નિશ્ચિત સમય મર્યાદામાં આપણે માહિતી મેળવી શકતા નથી ચોક્કસ સમય મર્યાદામાં આપણે માહિતી જો મેળવવી હોય તો ક્યારેક શું થઈ જાય સમયની સાથે અનુકૂલન સાધવું પડે જે શક્ય બનતું નથી બરાબર જેથી સમયમાં માહિતી મળતી નથી તો આ એના શું થઈ ગઈ મર્યાદા હવે આવ્યું છે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતોમાં માહિતી મેળવવાની જે રીત છે એમાં ત્રણ પૈકી કઈ રીત પસંદ કરવી બરાબર આપણે ત્રણ રીત જોઈએ કઈ ત્રણ રીત જોઈએ તો કે પ્રત્યક્ષ તપાસ જોઈ પરોક્ષ તપાસ જોઈ અને પ્રશ્નાવલીની રીત જોઈ પણ આ ત્રણ પૈકી કઈ રીત પસંદ કરવી નહીં મુખ્ય આધાર ક્યાં રહેલો છે તો કે નીચેની બાબતો પર એક તો તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર જો આપણો વિસ્તાર ખૂબ મોટો હોય તો આપણે પ્રત્યક્ષ તપાસ કરી શકતા નથી ત્યાં કેવી તપાસ કરવી પડશે પરોક્ષ તપાસ બીજો તપાસનો હેતુ ઓકે તપાસનો હેતુ આપણો એવો હોય તો પણ આપણે પ્રત્યક્ષ તપાસ કરી શકતા નથી એક જ મિનિટ ઓકે મને તમારો કોઈ ક્વેશ્ચન મળી રહ્યો નથી મારું નેટવર્ક ચાલી રહ્યું છે પણ ક્વેશ્ચન મળતા નથી ઓકે હવે મળશે ઓકે ખૂબ સરસ હું નેટવર્ક સાથે જોડાઈ ગયો એટલે મને ફરીથી મળશે ઓકે ત્યારબાદ તપાસનો હેતુ કે હું કયા તપાસ માટે માહિતી મેળવવા ઈચ્છું છું એ પણ ખૂબ જરૂરી બની જાય છે એના આધારે જ મને ખબર પડશે કે મારે માહિતી મેળવવાનો જે હેતુ છે એ પૈકી કઈ રીત લેવી જો મારો હેતુ બહુ વિશેષ હોય તો મારે પ્રત્યક્ષ તપાસ જ કરવી પડે છે ત્યાર પછી છે નાણાકીય જોગવાઈ કે હું માહિતી મેળવવા માટે કેટલો ખર્ચ કરી શકું ને એ પણ અગત્યનું જો હું ખર્ચ ન કરી શકતો હોય તો હું પ્રત્યક્ષ તપાસ કરવાનો નથી ત્યારબાદનું છે સમય મર્યાદા મારી પાસે કેટલો સમય છે એ પણ એટલું જ મહત્ત્વનું છે જો સમય મર્યાદા પૂરી નહીં હોય તો હું માહિતી મેળવી શકતો નથી બરાબર ત્યારબાદ આગળ છે કુશળ આગણકો મળવાની શક્યતા મેળવવા કુશળ આગણકો મળવાની શક્યતા દાખલા તરીકે મેં પ્રત્યક્ષ તપાસ નક્કી કર્યું મારે પ્રત્યક્ષ તપાસ જ કરવી લોકોના ઘરે ઘરે જઈને જ માહિતી મેળવવી છે પણ મારી પાસે આગણકો જ ન હોય તો તો હું માહિતી મેળવી શકતો નથી બરોબર તો હું માહિતી મેળવી શકતો નથી એના કારણે શું થશે તો કે એના કારણે મારે કેવી તપાસ કરવી પડશે પરોક્ષ તપાસ કરવી પડશે અથવા તો પ્રશ્નાવલીની રીતનો ઉપયોગ કરવો પડશે એ પણ કેવી પ્રશ્નાવલી તો કે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને છેલ્લું ચોકસાઈના ધોરણ કે હું કેટલી ચોકસાઈ રાખવા માંગુ છું એ પણ આમાં શું કરે છે અસર કરવા પાત્ર છે જો હું ફૂલ ચોકસાઈ રાખવા માંગતો હોય તો મારે ફરજિયાત પ્રત્યક્ષ તપાસ કરવી પડશે ત્યારબાદ આગળ જોઈએ તો હવે આવું ગોણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને જે આપણો જે ખુલ જા સીમસીમવાળો જે મેં પટારો કીધો હતો ને કે જેમાં તમને એમ લાગે કે આમાંથી પણ ભણી શકાય આવી રીતે પણ ભણી શકાય તો એ આ ટોપિકમાં છે તો જો અહીંયા આપ્યું છે બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો છે કયા કયા પ્રકાશિત અને બિન પ્રકાશિત આ બે પ્રકારના શું આપેલા છે પ્રાપ્તિ સ્થાનો આપેલા છે આપણને પ્રકાશિત અને બિન પ્રકાશિત આ બે પ્રકારના શું આપ્યા છે પ્રાપ્તિ સ્થાનો બરોબર એક પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે એક પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન છે પ્રકાશિત એટલે કેવું પ્રાપ્તિ સ્થાન કે જેમાં માહિતીને શું કરવામાં આવી હોય જાહેર કરી દેવામાં આવી હોય માહિતીને શું કરવામાં આવી લોકો સુધી જાહેર કરી દેવામાં આવી હોય જ્યારે બિન પ્રકાશિત એટલે કેવું પ્રાપ્તિ સ્થાન જેમાં લોકો સુધી માહિતી જાહેર કરવામાં આવેલી ન હોય

આઈએસઆઈ કોલકાતાનું એક્ઝામ્પલ આપણે પિક્ચર સાથે જોયું તું પહેલા ભાગમાં બરોબર બીજા ભાગમાં સોરી ત્યાર પછી તો કે અર્ધ સરકારી પ્રકાશનો અર્ધ સરકારી સંસ્થાઓ કઈ અર્ધ સરકારી સંસ્થાઓ હશે તો કે જે પોતાની માહિતીનું પ્રકાશન કરતી હોય તો કે જીવન વીમા નિગમ એલઆઈસી અથવા તો ગુજરાત વિદ્યુત બોર્ડ બરોબર ગુજરાત વિદ્યુત બોર્ડ એટલે જે આપણા સુધી શું પહોંચાડે છે વિદ્યુત પહોંચાડે છે બરોબર આ બોર્ડ ત્રીજું છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ કઈ આવશે તો કે એમની પણ કેટલી બધી સંસ્થાઓ હોય છે જે આપણને માહિતી શું કરે છે પૂરી પાડે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ ઘણી બધી હોય છે જે આપણને શું કરે છે માહિતી પૂરી પાડે છે દાખલા તરીકે તમે ઘણા બધા જોયું હશે કઈ કઈ સંસ્થાઓ હશે તો કે સંસ્થાઓમાં તો ઘણા બધા નામ હોય છે બરાબર આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ વર્લ્ડ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ જતા નહીં હજી ઘણા બધા બાકી છે અને એક નવો રીતે અભ્યાસનો સિલસિલો પણ બાકી છે બરાબર ઓકે પચાસ પચાસ વોચિંગ ખૂબ સરસ પચાસ સાજે થઈ ગયા છે બરાબર અને આની પહેલાંય પચાસ તો હતા જ પણ મારે તો હજુ ઘણા બધાનો ટાર્ગેટ અમારો ઊંચો છે બરાબર ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચોથું આપ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સ્વાયત્ત સંસ્થાઓ નગરપાલિકા જિલ્લા પંચાયત વગેરે પણ શું કરે છે વાર્ષિક અહેવાલો રજૂ કરે છે બરાબર મારું ગામ એટલે યુથ વિદ્યાકુલ તમારું ગામ એટલે યુથ વિદ્યાકુલ મારો પરિવાર એટલે યુથ વિદ્યાકુલ ને તમારો પરિવાર એટલે યુથ વિદ્યાકુલ બરોબર તો આપણે બસ એ થી જ જોડાયેલા છે એવું રાખી અને આપણે અભ્યાસ કરવાનો છે તો પાંચમા પોઈન્ટમાં જઈએ તો સંશોધક સંસ્થાના અહેવાલો કેટલીક સંસ્થાઓ સંશોધન કરતી હોય છે અને એ પોતાના અહેવાલો પૂરા પાડે દાખલા તરીકે મોટાભાગની લેબોરેટરી હમણાં કોરોના વેક્સિનને લઈને બહુ વધારેમાં વધારે શું બહાર પાડ્યા એ અહેવાલો બહાર પાડ્યા કે અમે આવી દવાઓ બનાવી રેમડિસિવિર બનાવી એસ્ટનજેકા બનાવી ઓક્સફોર્ડ યુનિ યુનિવર્સિટીવાળાએ બનાવી બરાબર છે આવી ઘણી બધી સંસ્થાઓ પણ શું કરશે પોતાના અહેવાલો પૂરા પાડે છે ત્યારબાદ વ્યાપારી અને વ્યાવસાયિક સંગઠનો કે વ્યાપારી કોને કહેવાય જે વસ્તુની ખરીદ વેચાણ સાથે જોડાયેલા હોય ને એને શું કહેવાય છે વ્યાપારી પણ જે સેવાઓ આપી અને બદલામાં આવક મેળવતા હોય એને શું કહેવાશે વ્યવસાયિક સંગઠનો બરાબર છે તો આવા સંગઠનો કયા કયા વેપારીમાં આપણે જોઈએ આપણી ઘરની આસપાસ શું હોય છે તો કે પ્રોવિઝન સ્ટોર રહેલા હોય છે અથવા કાંઈ પણ નાના નાના જે સ્ટોર રહેલા છે એ બધા વેપારીઓ છે એના પણ એસોસિએશન હોય એવી રીતે વકીલોનું એક સંગઠન છે જેને આપણે બાર એસોસિએશન કહીએ છીએ સીએનું એક સંગઠન છે જેને આપણે આઈસીએ આઈ કહીએ છીએ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એવી જ રીતે ચેમ્બર ઓફ કોમર્સ એક વેપારી સંગઠન છે બરાબર આખા દેશનું આખા ભારત દેશનું તો આવી રીતે સંશોધનો બરાબર ત્યારબાદ છે આગળનો પોઈન્ટમાં તો કે વર્તમાનપત્રો અને સામાયિકો વર્તમાનપત્ર દરરોજ આવે સામાયિક ચોક્કસ અંતરે આવે આપણને ખબર છે કેટલા અંતરે આવે તો કે દર અઠવાડિયા આવે દર બે દિવસે આવે દર પાંચ દિવસે આવે બરોબર છે આપણે જે ન્યૂઝપેપર લઈએ છીએ એની સાથે જે કાંઈ પણ આપણે શું કહીએ છીએ

આપણે પહેલું જોયું હતું ને સરકારી સંસ્થા આ સરકારી સંસ્થા એટલે બીએસએનએલ બરોબર બરાબર ત્યાર પછી બીજું ચિત્ર તમારી સામે સરસ મજાનું આવ્યું એલઆઈસી અર્ધ સરકારી સંસ્થાના પ્રકાશન ત્યારબાદ ત્રીજું ચિત્ર તમારી સામે આવ્યું એક વિશ્વના અલગ અલગ દેશના ઝંડાઓ ફરકી રહ્યા છે એટલે તમને ખબર પડી જાય આ ફોટો કોનો હોય યુએનઓનો બરાબર યુએનઓ એટલે યુનાઇટેડ નેશનનો અને એવી જ અહીંયા સરસ મજાનું એક નામ આવ્યું શું આવ્યું ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ બરાબર એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આનો પણ ફોટો તમારી સામે એટલે આ કઈ સંસ્થા થઈ ગઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ યાદ રાખવા માટેના જો ફોટા જોશો ને એટલે યાદ રહેશે ત્યારબાદ એક સરસ મજાનો ફોટો આવ્યો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ગ્રામ પંચાયત આ કઈ સંસ્થાઓ થઈ ગઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સ્વાયત સંસ્થાઓ બરોબર ત્યારબાદનો આપણે ફોટો જોઈએ તો શું આવ્યું તો કે ઈસરો આવ્યું ઈસરો એટલે આ સંશોધક સંસ્થાના અહેવાલો જે આપણે પાંચમો મુદ્દો જોયો તો બરોબર ત્યારબાદ તો એક સરસ મજાની એક બિલ્ડિંગ આવી અને ICAI સુરત બ્રાન્ચ એટલે કે CA નું જે એસોસિએશનની બ્રાન્ચ છે જો ICAI નું લોગો પણ તમને દેખાય છે બરોબર ત્યારબાદ તો ત્યારબાદ તમને સરસ મજાના ગુજરાતના જુદા જુદા ન્યૂઝપેપર ગુજરાત સમાચાર સંદેશ નવ ગુજરાત ગુજરાત ટુડે કચ્છ મિત્ર આમાં ઘણા બધા મારા મિત્રો કચ્છથી પણ જોડાયેલા હોય ને તો આ આપણે જોઈતું હતું વર્તમાનપત્રો અને સામાયિકો અને સેલ લાસ્ટમાં એક સરસ મજાનું સામાયિક આપણી સામે આવ્યું મેન્સ ઓફ મિરેકલ્સ કરીને જે સામાયિકે આપ્યું હતું બરોબર નરેન્દ્ર મોદીને કોઈ તો કે કોટ કોકટેલ જિંદગી આવું સરસ મજાનું એક જે સામાયિક છે સામાયિક તો આ છે આપણા ઉદાહરણો અને આને યાદ રાખી શકાય બરાબર સરકારી સંસ્થા અર્ધ સરકારી સંસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંશોધક સંસ્થા વ્યાપારી અને વ્યવસાયિક સંગઠનો અને વર્તમાન પત્રો અને સામયિકો બરોબર ક્યારે વિચાર્યું હતું કે ફોટા દ્વારા અમે સ્ટેટિસ્ટિક ભણશું પણ આજે આપણે ફોટા દ્વારા પણ શું કરી રહ્યા છીએ સ્ટેટિસ્ટિક ભણી રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આ અમારો નવતર પ્રયોગ છે ને આવા જ પ્રયોગો માટે યુથ વિદ્યાકુલને એક વખત તો ખરેખર ક્લેપિંગ આપવું જ જોઈએ બરાબર કે યુથ વિદ્યાકુલ તમને આટલું સરસ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે ઓકે આસાનીથી તમે યાદ રાખી શકો એવું સરસ મજાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સર સ્ક્રીનશોટ લેવા દેજો પ્લીઝ ઓકે ખૂબ સરસ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો ઓકે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો હા હું દૂર હટી ગયો એટલે તમને સ્ક્રીનશોટ લેવાની શું કહેવાય કે આસાની થઈ જાય બરાબર હા તમે કોઈને બતાવી પણ શકો છો અને શેર પણ કરી શકો છો તમારા વિદ્યાર્થી મિત્રો હોય ને જેને યાદ ન રહેતું હોય એને આ સ્ક્રીનશોટ લઈને એક વખત શેર કરી દેજો બરાબર ફરીથી એક વખત સ્ક્રીનશોટ તમે લેવો હોય તો શેર કરી દેજો કે આ રીતે પણ અમે યાદ રાખી શકીએ અને આ રીતે પણ અમે ભણી શકીએ છીએ એમ ઓકે આગળ જો આપણે વાત કરીએ તો શું આવશે તો બિનપ્રકાશિત ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો બિનપ્રકાશિત એટલે કેવી તો કે કેટલીક ખાનગી સંસ્થાઓ હોય કેટલાક જાહેર સંગઠનો હોય એ પોતાના કર્મચારીઓની માહિતી મેળવે પણ એ કોઈને જાહેર ન કરે બરાબર દાખલા તરીકે તો કે આપણી પાસે બે એક્ઝામ્પલ એવા આવે છે જો અહીંથી ઉડતી ઉડતી એક કંપની આવી કઈ આવી ટાટા અને ત્યાર પછી એની પાછળથી એક બીજી કંપની ભારતમાં આવી હતી કઈ આવી હતી તો કે ટાટાની બાદ એક કંપની આવી હતી ટાટા કેમ ગઈ હા જો એવી કઈ આવી રિલાયન્સ બરાબર ટાટા બાદ કઈ આવી હતી રિલાયન્સ અને આ રિલાયન્સ પણ શું કરશે કે રિલાયન્સ પણ આપણને આ બંને કંપનીએ પોતાના કર્મચારીઓની માહિતી રાખેલી હોય છે પણ આ માહિતી આપણને આપતા નથી તો આ માહિતી આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ તો કે આ માહિતી આપણે એમને ખાસ રિક્વેસ્ટ કરીને આ પ્રકાશિત માહિતી નથી એટલે ખાસ રિક્વેસ્ટ કરીને આપણે મેળવી શકીએ છીએ બરાબર તો આને પણ યાદ રાખી શકાય આપણે યાદ ન રાખવું પડે ખાનગી સંસ્થા જાહેર સંગઠનો ખાલી બે ફોટા યાદ રાખવાના ટાટા અને રિલાયન્સ એટલે બિન પ્રકાશિત માહિતી માટેના સંસ્થાઓ બરોબર ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું આવશે તો ત્યારબાદ હવે આપણે જે જોવાનું છે ગૌણ માહિતીનો ઉપયોગ દરમિયાન રાખવાની સાવચેતીઓ તો ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન કઈ સાવચેતીઓ રાખવાની તો પહેલું આ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કોણે માહિતી મેળવી છે ક્યારે મેળવી છે એ ખાસ જોઈ લેવું ખાનગી સંસ્થાની માહિતી કેવી હોય છે ઓછી વિશ્વસનીય પણ હોઈ શકે છે બરોબર ત્યારબાદ ગૌણ માહિતી જ્યારે મેળવવામાં આવી હોય ત્યારે તેનો તપાસનો હેતુ આપણા તપાસના હેતુ સાથે શું હોવો જોઈએ બંધ બેસતો હોવો જોઈએ જો આપણા તપાસના હેતુ સાથે બંધ બેસતો નહીં હોય તો આપણને એ માહિતીનો કોઈ ઉપયોગ થવાનો નથી ત્યારબાદ એકત્રિત કરેલી માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ બરાબર ને આપણા સમયગાળા સાથે અનુકૂળ હોય તે દાખલા તરીકે બે હજાર એકવીસમાં માહિતી આવી તો બે હજાર એકવીસમાં તમે કઈ રીતે ભણી રહ્યા છો તો કે વિદ્યાકુલ અને યુથ સાથે મળી અને અમને ડિજિટલ બોર્ડમાં ભણાવ્યા છે હવે તમને કોઈ બે હજાર અગિયારમાં લઈ જાય કાળા પાટિયા ઉપર ભણાવવાનું ચાલુ કરે તો તો આવી મજા આવે ન આવે ને તો એના માટે થઈ યુથ વિદ્યાકુલ પર દરરોજ જોડાયેલા રહેવાનું છે બરોબર તો આવી અત્યારના સમયની માહિતી હોવી જોઈએ ખૂબ જૂની માહિતી હોવી જોઈએ નહીં બરોબર ત્યારબાદ આગળ જોઈએ તો શું આવશે તો ત્યારબાદ આપણને પૂછે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તારમાંથી મેળવવામાં આવી છે એ એ તમે શું કરી શકો છો કયા ક્ષેત્રમાંથી બનાવવામાં આવી છે કે એનું કાર્યક્ષેત્ર શું છે તે પણ જાણી શકાય છે ઓકે ત્યારબાદ આગળ તો કે સીધે સીધી આગણિત કરેલી માહિતી મેળવવાનું ટાળવું જોઈએ બરાબર આવી માહિતીનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં સીધે સીધી મેળવ આગળ કરેલી એટલે હું અહીંયા બેસું અને મારા ગામના બધા જ ઘરની માહિતી અહીંયા બેઠા બેઠા એક ઝટકામાં બધાની લખી નાખું અને પછી તમને આપી દઉં તમે એનો ઉપયોગ કરો તો એ માહિતી કેવી આવશે ખોટી એ સાચી માહિતી આવશે નહીં ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં તો તપાસની કઈ રીત દ્વારા મેળવવામાં એવી જે આપણે રીતુ જોઈતી ને પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત રીત તો આ કઈ દ્વારા મેળવવામાં આવી છે ને એ પણ નક્કી કરવું જેથી તેના લાભ અને ગેરલાભથી આપણે શું થઈ શકીએ વાકેફ થઈ શકીએ અને આપણને ખબર પડે કે આ માહિતીનો ઉપયોગ કરવાથી આપણને શું ફાયદો થશે અને શું ગેરફાયદો થશે બરોબર તો વિદ્યાર્થી મિત્રો આ હતા ગૌણ માહિતી મેળવવાના ઉપયોગ કરવાની સાવચેતીઓ અને અહીંયા આપણે આપણું પહેલું ચેપ્ટર શું કરીએ છીએ પૂરું કરીએ છીએ ખૂબ સરસ તમે અમારી સાથે જોડાયેલા રહ્યા ખૂબ સરસ સાથ આપ્યો પણ હજુ તમારા વધુ સાથની અપેક્ષા માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લો યુથ વિદ્યાકુલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફરીથી આવતા સોમવારથી ફરીથી જોડાઈ જાઓ કાલનો દિવસ રજા અગિયારમું છે એટલે તમને રજા આપી બરાબર પણ હા પેલો સેશન એટેન્ડ કરવો હોય ને તો બે વાગ્યે જોડાઈ જજો બરાબર સેશન આવતા હશે અને તમને કયા સેશનમાં વધારે મજા આવે એ કયો સેશન તમારે અટેન્ડ કરવો છે એનું ટાઈમ પણ યુથ વિદ્યા વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર તમને કાલ સવારથી પોસ્ટર દ્વારા મળી જશે તો ફરી મળીએ નવા વિડીયો ભાગમાં એ પહેલાં એકાઉન્ટના લેક્ચર છે ઇંગ્લિશના લેક્ચર છે બીએના પણ લેક્ચર છે ઇકોનોમિક્સના પણ લેક્ચર છે એ બધા જોજો અને પછી મારા લેક્ચરમાં આવજો એવી રીતે તો ગુડ નાઇટ થેન્ક યુ